અસલામ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું આપ સૌ સ્વસ્થ હશો, મજામાં હશો. જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. ધોરણ 5 આપણું ધોરણ છે, 5મું ધોરણ. વિષય કમ્પ્યુટર, એટલે કે આપણો કમ્પ્યુટર વિષયનો તાસ છે. કમ્પ્યુટર વિષયમાં આપણે ગયા તાસમાં શું શીખી ગયા હતા? આપણે કમ્પ્યુટરના દરેક ભાગોની સમજ પ્રેક્ટિકલ સ્વરૂપે મેળવી ગયા હતા, બરાબર. આપણા 3 પાઠો સમજૂતી સાથે અને પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય લેખન સાથે તેમજ નોટમાં મુદ્દા લેખન સાથે પૂરા થયા છે, એટલે કે પ્રથમ સત્રનો આપણો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો છે. તો હવે આજથી આપણે શું કરીશું? તો આજથી આપણે પુનરાવર્તનની શરૂઆત કરીશું. આપણા 3 પાઠ થિયરીકલ પાઠ છે, એટલે કે પ્રેક્ટિકલ એમાં નથી, એટલે આપણે હવે આજથી પુનરાવર્તનની શરૂઆત કરીએ. તો પુનરાવર્તનમાં આપણે સૌથી પહેલા પાઠથી શરૂઆત કરીશું, કે પહેલો પાઠ કમ્પ્યુટરના કાર્યો અને ભાગો. તો એમાં આવતા આપણે પ્રશ્નોના ઉત્તરો, કે જેના માત્ર શબ્દમાં જવાબ લખવાના છે, એવા પ્રશ્નોના ઉત્તરનું આપણે લેખન કાર્ય કરીશું. તો આપણે સૌથી પહેલાં એની સમજૂતી મેળવીએ અને ત્યાર પછી આપણે લેખન કાર્ય કરીશું. અને આ જે પ્રશ્નોનો ઉત્તર છે તે માત્ર શબ્દમાં જવાબ આપો, એટલે આપણને સવાલ જવાબ સ્વરૂપે પણ પૂછાઈ શકે અને વિકલ્પ સ્વરૂપે પણ આ પૂછાઈ શકે, એટલે બંને રીતે પૂછાઈ શકે છે. તો એ રીતે આપણે પુનરાવર્તનની શરૂઆત કરીએ. પહેલો સવાલ, કમ્પ્યુટર કેવું યંત્ર છે? આપણે ભણી જ ચૂક્યા છીએ શરૂઆતમાં જ કે કમ્પ્યુટર એ કેવું યંત્ર છે. તો કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તો કેવું યંત્ર આવશે? ઇલેક્ટ્રોનિક. કમ્પ્યુટર કેવું યંત્ર છે? ઇલેક્ટ્રોનિક. જો તમને આખા વાક્યમાં પૂછાય તો આપણે આખા વાક્યમાં જવાબ લખવાનું કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. અને વિકલ્પ સ્વરૂપે હોય તો વિકલ્પમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરીને ટીક કરવાનું. અથવા તો માત્ર શબ્દ સ્વરૂપે જવાબ હોય તો ફક્ત જે જવાબમાં શબ્દ આવતો હોય એ લખવાનો, બરાબર. તમારે હમણાં નોટમાં આ જ રીતે લેખન કાર્ય કરવાનું રહેશે. હવે બીજો સવાલ આપણે જોઈએ, પ્રોસેસિંગ એટલે શું? કમ્પ્યુટરનું કાર્ય છે પ્રોસેસિંગ કરવાનું. તો પ્રોસેસિંગ એ આપણે કમ્પ્યુટરની ભાષામાં કહીએ છીએ. તો એને સાદી ભાષામાં આપણે શું કહીએ છીએ કે પ્રોસેસિંગ એટલે શું? તો ડેટા ઉપર પ્રક્રિયા કરવી. તો પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા. પ્રોસેસિંગ એટલે શું? પ્રક્રિયા. સવાલ નંબર 3, સ્ટોરેજ એટલે શું? સ્ટોરેજ એટલે કે કોઈ પણ વસ્તુનો સ્ટોર કરવો. તો સ્ટોર કરવો એટલે શું? એને સાચવવું, એટલે કે એનો સંગ્રહ કરવો. તો સ્ટોરેજ એટલે શું આવશે જવાબ? સંગ્રહ. સ્ટોરેજ એટલે શું? સંગ્રહ. સવાલ નંબર 4, આઉટપુટ એટલે શું? આઉટપુટ એટલે કે આપણે ડેટા ઉપર જે પ્રોસેસિંગ કરીને આઉટપુટ તૈયાર કરે છે તે. તો આઉટપુટ એટલે શું? એને આપણે આપણી ભાષામાં, સાદી ભાષામાં શું કહીએ છીએ? તો આઉટપુટને આપણે પરિણામ કહીએ છીએ. શું કહીએ છીએ? પરિણામ. તો આઉટપુટ એટલે શું? તો જવાબ આવશે પરિણામ. આગળ 5મો સવાલ જોઈએ, કમ્પ્યુટરના મુખ્ય કાર્યો કેટલા છે? તો આગળ આપણે જોઈ ગયા એ વ્યાખ્યા એ હિસાબે આપણે જોઈએ તો કમ્પ્યુટરના મુખ્ય કાર્યો કેટલા છે? 3 છે. કેટલા છે? 3 છે. આપણે શીખી જ ગયા છે સાના ઉદાહરણ દ્વારા? ઘંટીના ઉદાહરણ દ્વારા. જો તમને યાદ ન હોય તો પાછું તમને યાદ અપાવું કે આપણે ઘંટીના ઉદાહરણ દ્વારા શીખ્યા હતા કમ્પ્યુટરના મુખ્ય 3 કાર્યો. કયા કયા 3 કાર્યો? ઇનપુટ, પછી પ્રોસેસિંગ અને સ્ટોરેજ, અને ત્રીજું આઉટપુટ. એટલે કમ્પ્યુટરના મુખ્ય કાર્યો કેટલા છે? 3. સવાલ નંબર 6,
कम्प्यूटर में दाखल करवामां आवता डेटा ने शू कहे छे। कम्प्यूटर में आपणे जे कोई पण डेटा दाखल करीए छीए कीबोर्डनी मददथी अने माउसनी मददथी, तो ए जे डेटा आपणे दाखल करीए छीए एटले के एनी अंदर नाखीए छीए। दाखल करवुं एटले के इन, बराबर, एटले के ए डेटा ने शू कहेवाय छे, इनपुट। શું કહેવાય છે? ઇનપુટ। એટલે કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતા ડેટાને શું કહે છે? ઇનપુટ કહે છે। શું કહે છે? ઇનપુટ। સવાલ નંબર 7, આપેલા ડેટા પ્રમાણે કમ્પ્યુટર જે પ્રક્રિયા કરે છે તેને શું કહે છે? એટલે આપણે ડેટા દાખલ કર્યો અને તેના ઉપર કઈ રીતે પ્રક્રિયા કરવી છે એના આપણે ડેટા આપી દીધા, તો એ ડેટા ઉપર પ્રક્રિયા કરવા થાય છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રોસેસિંગ। શું કહેવામાં આવે છે? પ્રોસેસિંગ। આપણે આગળ જ જોઈ ગયા કે પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા। અહીંયા આપણને સવાલમાં પૂછ્યું છે કે કમ્પ્યુટર પ્રક્રિયા કરે છે તેને શું કહે છે? તો પ્રોસેસિંગ। એટલે આપેલા ડેટા પ્રમાણે કમ્પ્યુટર જે પ્રક્રિયા કરે છે તેને શું કહે છે? પ્રોસેસિંગ। શું કહે છે? પ્રોસેસિંગ। હવે આગળના આપણે સવાલ જોઈએ। સવાલ નંબર 8, કમ્પ્યુટરને આપવામાં આવતી તર્કબદ્ધ સૂચનાઓના સમૂહને શું કહે છે? કમ્પ્યુટર કોઈ પણ પ્રકારના ડેટા ઉપર કે માહિતી ઉપર જે સૂચનાઓ મુજબ કાર્ય કરે છે, જે પ્રક્રિયા કરે છે, તો એના માટે આપણે સૂચનાઓ આપી હોય છે। એટલે કે આખી તર્કબદ્ધ રીતે અથવા તો ક્રમબદ્ધ રીતે કે આના પછી આ જ કાર્ય થશે કે આના પછી આ જ કાર્ય થશે, તો એવી ક્રમબદ્ધ અને તર્કબદ્ધ જે આપણે સૂચનાઓ આપી હોય એ સૂચનાઓનો આખો સમૂહ હોય છે એને શું કહેવામાં આવે છે? તો એને પ્રોગ્રામ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પ્રોગ્રામ। એટલે કમ્પ્યુટરને આપવામાં આવતી તર્કબદ્ધ સૂચનાઓના સમૂહને શું કહે છે? પ્રોગ્રામ। શું કહે છે? પ્રોગ્રામ। સવાલ નંબર 9, ડેટા પર પ્રોસેસિંગ કર્યા બાદ મળતા પરિણામને શું કહે છે? એટલે ડેટા ઉપર આપણે પ્રોસેસિંગ કાર્ય કર્યું અને પ્રોસેસિંગ કાર્ય કર્યા બાદ આપણને પરિણામ મળી ગયું, તો એ પરિણામને શું કહેવાય છે? આપણે આગળના સવાલમાં જોઈ ગયા કે પરિણામ કોને કહેવાય છે? આઉટપુટને કહેવાય છે। કોને કહેવાય છે? આઉટપુટને। તો અહીંયા આપણે જવાબમાં શું લખીશું? આઉટપુટ। ડેટા ઉપર પ્રોસેસિંગ કર્યા બાદ મળતા પરિણામને શું કહે છે? આઉટપુટ। શું કહે છે? આઉટપુટ। હવે આગળ સવાલ જોઈએ। સવાલ નંબર 10, કમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરવા માટે, ડેટા એટલે કે માહિતી, માહિતી એટલે કે કોઈ લખાણ સ્વરૂપે હોય કે ચિત્ર સ્વરૂપે હોય કે ધ્વનિ સ્વરૂપે હોય, ગમે એ સ્વરૂપે હોય, તો એ શાની મદદથી આપણે કમ્પ્યુટરમાં એન્ટર કરીએ છીએ? કીબોર્ડની મદદથી। શાની મદદથી? કીબોર્ડની મદદથી। તો કમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કીબોર્ડ। કયા સાધનનો ઉપયોગ થાય છે? કીબોર્ડ। સવાલ નંબર 11, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનું ટૂંકું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે કમ્પ્યુટરનો ખૂબ જ અગત્યનો વિભાગ, ખૂબ જ અગત્યનું સાધન, તો એને ટૂંકમાં શું કહે છે? તો એને ટૂંકમાં આપણે સીપીયુ કહીએ છીએ। શું કહીએ છીએ? સીપીયુ। કઈ રીતે એનું ટૂંકું નામ આવે? તો સેન્ટ્રલની સ્પેલિંગ સીથી શરૂ થાય છે, પ્રોસેસિંગની સ્પેલિંગ પીથી શરૂ થાય છે અને યુનિટની સ્પેલિંગ યુથી શરૂ થાય છે, તો ત્રણે ત્રણ સ્પેલિંગમાંથી એનો પહેલો અક્ષર, મૂળાક્ષર લઈએ તો સી, પી અને યુ, એ આપણે ટૂંકું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનું બને છે। તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનું ટૂંકું નામ શું છે? સીપીયુ। અને આ સીપીયુ આપણે કેપિટલ લેટર્સમાં જ લખવાનું રહેશે। સવાલ નંબર 12, પ્રોસેસ કરાયેલ ડેટાનો સંગ્રહ કોણ કરે છે?
प्रोसेस करायेलो डेटा एटले के जे प्रोसेस कराईने डेटा तैयार थाय छे ए डेटानो संग्रह कोण करे छे तो ए डेटानो संग्रह मेमरी यूनिट में थाय छे अने मेमरी यूनिट क्यां आव्यु छे सीपीयू में एटले प्रोसेस करायेलो डेटानो संग्रह कोण करे छे सीपीयू प्रोसेस करायेल डेटानो संग्रह कोण करे छे सीपीयू अने जो विकल्प स्वरूपे सवाल पूछाय अने एमां मेमरी यूनिट आप्यू होय तो पछी आपणे जवाब लखीशुं मेमरी यूनिट परंतु अहींया मेमरी यूनिट आपणुं क्यां होय छे सीपीयू मां ज मूकेलू होय छे तो अहींया आपणे जवाब लखीशुं सीपीयू। हवे आगळ आपणे सवाल जोईए। सवाल नंबर 13 आउटपुट माटेना साधनों केटला छे। आउटपुट एटले के कॉम्प्यूटर द्वारा प्रोसेसिंग थया बाद जे आउटपुट तैयार थाय छे ए आउटपुटना साधनों केटला छे तो ए आउटपुटना साधनों बे छे। कया कया? तो एक तो मॉनिटर अने बीजू प्रिंटर। के मॉनिटर ऊपर आपणे आउटपुट जोई शकीए छीए अने प्रिंटर द्वारा आपणे आउटपुट छापी शकीए छीए। एटले आउटपुट माटेना साधनों केटला छे बे। केटला छे बे। सवाल नंबर 14 डेटा पर प्रोसेसिंग करी आउटपुट कोण तैयार करे छे। डेटा ऊपर प्रोसेसिंगनी प्रक्रिया करीने आउटपुट तैयार करवानुं काम कम्प्यूटरना कया साधननुं छे कया विभागनुं छे तो सीपीयूनुं छे। कया विभागनुं छे सीपीयूनुं तो जवाब लखीशुं सीपीयू। डेटा पर प्रोसेसिंग करी आउटपुट कोण तैयार करे छे सीपीयू। सवाल नंबर 15 माउस ए कयू डिवाइस छे। माउस ए कयू डिवाइस एटले के कया प्रकारनुं साधन छे तो माउस ए इनपुट डिवाइस छे। कयू डिवाइस छे इनपुट डिवाइस छे बराबर तो अहीं आपणे जवाब लखीशुं इनपुट डिवाइस। माउस ए कयू डिवाइस छे इनपुट डिवाइस। આજે આપણે આટલા 15 સવાલ જવાબનું સમજૂતી મેળવી વાંચન પણ કરી ગયા। હવે તમારે નોટમાં લખવાનું છે તો નોટમાં નવા પાના ઉપર આજની તારીખ વાર સાથે પુનરાવર્તનના હેડિંગ સાથે પાઠ 1 પ્રશ્નોના ઉત્તર લખો। સૂચના લખીને આ 15 સવાલ જવાબનું સારા અક્ષરે નોટમાં લેખન કાર્ય કરવાનું રહેશે અને આ 15 સવાલ જવાબ તમારે મોઢે પણ કરવાના રહેશે કેમ કે આ પુનરાવર્તન છે એટલે પુનરાવર્તનમાં આપણે દરરોજ જેટલું પણ પુનરાવર્તન કરીએ એ પુનરાવર્તન તમારે મોઢે પણ કરવાનું રહેશે। હજુ આપણા પાઠ 1ના પ્રશ્નોના ઉત્તરો બાકી છે તો એ હવે આપણે આવતા તાસમાં જોઈશું। અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અમારી શાળાની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો। દરેકને થેન્ક યુ અલ્લાહ હાફિઝ।